नमस्कार विद्यार्थी मित्रों, महात्मा गांधी ग्लोबल इंडियन एकलव्य स्कूल तिलक वाड़ा तरफ से आपनु हार्दिक स्वागत है। आज आपने जो धोरण 12 विषय छे बीओ चैप्टर नंबर 2 संचालन सिद्धांतों एमा टॉपिक छे हेनरी फेरेले संचालन सिद्धांतों। हेनरी फेरेले પોતાના ज्ञान અને અનુભવને આધારે 14 સિદ્ધાંત આપ્યા છે જે આજે આપણે જોઈશું। પ્રથમ છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બીજો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજો શિસ્તબદ્ધતાનો સિદ્ધાંત, ચોથો હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, પાંચમો છે દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, છઠ્ઠો સામાન્ય રીતે વધુ અને વ્યક્તિગત રીતે ગૌણ સ્થાન, સાતમો કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત, આઠમો કેન્દ્રીકરણનો સિદ્ધાંત, નવમો સત્તાની લૈખિક શાસનનો સિદ્ધાંત, દસમો વ્યવસ્થાનો સિદ્ધાંત, અગિયારમો છે સમાનતાનો સિદ્ધાંત, બારમો સ્થિર કર્મચારીઓનો સિદ્ધાંત, તેરમો છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને ચૌદ જૂથ ભાવનાનો સિદ્ધાંત। આ 14 સિદ્ધાંત હેનરી ફેરેલે પોતાના અનુભવ અને જ્ઞાનના આધારે આપેલા છે। સંચાલકે આ સિદ્ધાંતો કઈ રીતે પોતાના ઔદ્યોગિક એકમમાં લાવવા તે એના પોતાની કુશાગ્ર બુદ્ધિ પર આધાર રાખે છે। એમને એમની રીતે પોતાના 14 સિદ્ધાંતો આપ્યા છે, પણ કયા ઉદ્યોગમાં કયા સિદ્ધાંતો લાગુ કરવા એ સંચાલકને પોતાને જ્ઞાન હોવું જોઈએ, પ્લસ કે પોતાની કામગીરી પોતાના ધંધાની કામગીરી અંગે એ પોતે પણ વાકેફ હોવો જોઈએ, અને આ સિદ્ધાંતોમાંથી કયા સિદ્ધાંતો પોતાના ઔદ્યોગિક એકમમાં લાગુ કરવા તે એને અનુભવ અને જ્ઞાનના આધારે પોતે લાગુ પાડી શકે છે। થેન્ક યુ।